તો કોમેન્ટમાં મને એક પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે તાજેતરમાં હવે જીપીએસસી યુપીએસસી આ બધી પરીક્ષાઓની અંદર ફેક્ટ આધારિત તથ્ય આધારિત પ્રશ્નો જે છે એની સંખ્યા વધતી જાય છે, તો આ જે ફેક્ટ જે છે એને કઈ રીતે યાદ રાખવા, એને ગોખવા કઈ રીતે, સમજવા કઈ રીતે, તો આપણે એનું થોડી વાતચીત કરીએ કે આને સરળતાથી કઈ રીતે યાદ રાખી શકાય. ફેક્ટવાળા ક્વેશ્ચન જે છે એ વારંવાર પૂછાતા હોય છે, પણ આની પહેલાં આપણે વાત કરીએ કે જો પ્રિલિમ્સની વાત કરવી તો પ્રિલિમ્સ ઉપર તુક્કા કઈ રીતે મારવા, ગેસ કઈ રીતે કરવા આન્સર, એની ઉપર ઓલરેડી મેં એક વિડીયો બનાવેલો છે, એ તમે જોશો તો પણ તમને થોડો ઘણો આઈડિયા આવશે કે આન્સરની નજીક કઈ રીતે પહોંચી શકાય, આપણા લોજિકનો કઈ રીતે ઉપયોગ કરી શકાય. બીજો એક વિડીયો મેં બનાવેલો છે કે કોમન સેન્સ સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરી અને જવાબ સુધી કઈ રીતે પહોંચવું, સ્ટેટમેન્ટ વિધાનવાળા વાક્યને કઈ રીતે ટેકલ કરવા, એને એલિમિનેટ કઈ રીતે કરવા, એને સમજવા કઈ રીતે, તો એ વિડીયો પણ જોઈ લેજો એટલે તમને થોડો આઈડિયા આવશે. આજે આપણે સમજીએ કે ફેક્ટ તથ્ય આધારિત ડેટા આધારિત જે ક્વેશ્ચન હોય તો એને આપણે કઈ રીતે ટેકલ કરવા. તો એની માટે પહેલાં પહેલી ટેકનિક છે ન્યુમોનિક ટેકનિક. આ જે ન્યુમોનિક ટેકનિક જે છે એ કઈ છે, આમાં કેવું હોય કે તમારે જે છે ને એ અલગ અલગ ટ્રીક બનાવી નાખવાની, અથવા શોર્ટ ટ્રીક અથવા તો જે છે એ સ્ટોરી, આ બધી વસ્તુના માધ્યમથી જે છે ને એ તમારે યાદ રાખવાની કોશિશ કરવાની. ફોર એક્ઝામ્પલ સમજીએ કે મેં આ યુટ્યુબ ચેનલ ઉપર જ એક વિડીયો મૂકેલો છે કે આપણા જે વાતાવરણ જે છે અથવા પૃથ્વી જે છે તો એના અલગ અલગ લેયર છે, ટ્રોપોસ્ફિયર, સ્ટેટોસ્ફિયર, મીઝોસ્ફિયર, આયનોસ્ફિયર, એક્ઝોસ્ફિયર, અલગ અલગ લેયર છે. જ્યારે મેં શરૂઆતમાં હું જ્યારે તૈયારી કરતો હતો ત્યારે મને પહેલાં તો આ લેયર યાદ નહોતા રહેતા, અને વારંવાર મને વાંચીને એટલી ખબર પડી ગઈ હતી કે જો આ જે લેયર જે છે ને એ બધાને આપણે ક્રમમાં યાદ રાખી લઈએ ને તો ઘણો ફાયદો થાય. ચલો એની પહેલાં હું તમને એક બીજી વસ્તુ કહી દઉં કે એક આ ફેક્ટ યાદ રાખવા માટેની બીજી એક ટેકનિક છે ક્રમ. હંમેશા એવી કોશિશ કરવાની કે દરેક વસ્તુને ક્રમમાં યાદ રાખવાની કોશિશ કરવાની, સિક્વન્સમાં યાદ રાખવાની કોશિશ કરવાની, સિક્વન્સમાં ક્રમમાં યાદ રાખવાનો ફાયદો છે. એકવાર જો તમે દરેક વસ્તુ ક્રમમાં યાદ રાખશો તો તમને એ લાંબો સમય સુધી યાદ રહેશે અને એ તમારી મગજ, તમારું બ્રેઇન એને રિટેઇન, એને જાળવી રાખવામાં જે છે એ મદદ કરશે. કઈ રીતે, એનું હું તમને એક જીવતું જાગતું ઉદાહરણ આપું. જેમ કે તમે કોઈને પૂછવાનું કે ABCD આવડે છે, તો કે હા આવડે છે, બધાને આવડતી જશે. હવે તમે વિચારો કે ABCD તો નાનપણમાં આપણે ભણેલા હતા, તેમ છતાં પણ હજી સુધી યાદ છે. કેમ? કારણ કે ABCD આપણે એક સિક્વન્સ, એક ક્રમમાં યાદ રાખેલી છે. એવું નહીં કે પહેલાં HID અને પછી I ને O ને P ને, એવી રીતે કંઈ યાદ નથી. મતલબ કે આપણે સિક્વન્સ ક્રમમાં યાદ રાખશું તો દરેક વસ્તુ સિક્વન્સમાં યાદ રાખશું તો ફાયદો થશે. જેમ કે જો હિસ્ટ્રીની અંદર આ સારું કામ આવશે, રાજાઓના નામ, ગવર્નર જનરલના નામ, વાઇસરોયના નામ, તો સિક્વન્સમાં કોઈ પણ વસ્તુ જે છે એ સિક્વન્સમાં યાદ રાખવાનું, ક્રમમાં યાદ રાખવાનું. આની માટે કઈ ટેકનિકનો ઉપયોગ કરો, તો જ્યારે તમે વાંચતા હોય ને ત્યારે જ એનો એક ક્રમ ફિક્સ કરી નાખવાનો અને દર વખતે એ જ ક્રમની અંદર યાદ રાખવાનો. બરાબર, તો પહેલી ટેકનિક તો આ થઈ જશે. બીજી આપણે વાત કરીએ ન્યુમોનિક ટેકનિક, અમુક શોર્ટ ટ્રીક બનાવી નાખવાની અને અમુક સ્ટોરીના માધ્યમથી યાદ રાખવાની, એ કઈ છે એ આપણે જોઈએ. તો આપણે વાત કરતા હતા કે પૃથ્વીના અલગ અલગ આવરણ છે, બરાબર, કે મેં કીધું એ, તો એને મને જ્યારે હું તૈયારી કરતો હતો મને એટલો આઈડિયા આવી ગયો કે ભાઈ આને જો ક્રમમાં યાદ રાખી લઈએ ને તો ઘણો ફાયદો થઈ જાય, ઘણા બધા પ્રશ્નો જે છે એનું સમાધાન થઈ જાય. તો મેં શું કર્યું, તમારે શું કરવાનું, તમારે પણ એ જ વસ્તુ યાદ રાખવાનું. કોઈ પણ જે વસ્તુ ખબર નથી પડતી તો એની આગળ લખી નાખવાનું કે શોર્ટ ટ્રીક ટુ રિમેમ્બર, અને પછી આ પાછળ જે આવડતું એની લખી નાખવાનું, યુટ્યુબમાં સર્ચ કરવાનું યુટ્યુબ, કારણ કે અત્યારે યુટ્યુબ, ગૂગલ આ સૌથી મોટા હથિયાર, સૌથી મોટા વેપન છે. એમાં તમારે લખી નાખવાનું, એક કીવર્ડ હું તમને આપું છું, ગમે જે ટોપિકનો આવડતો હોય એની અંદર આ લખી નાખવાનું કે શોર્ટ ટ્રીક ટુ રિમેમ્બર, બરાબર. અને પછી તો શોર્ટ ટ્રીક ટુ રિમેમ્બર લેયર્સ ઓફ એટમોસ્ફિયર અથવા લેયર્સ ઓફ અર્થ. મેં આવું સર્ચ કર્યું ત્યારે મને એક વિડીયો મળ્યો અથવા તો એક ટ્રીક મળી. યુટ્યુબમાં તમને ઘણી બધી ટ્રીક મળશે, 4-5, એમાં તમને જે સારી લાગે ને એ માની લેવાનું. તો એમાં મને એક ટ્રીક શું મળી કે ટ્રસ્ટ મી ઇન ધ એક્ઝામ. હવે આ જે ટ્રસ્ટ મી ઇન ધ એક્ઝામ જે છે ને, તો આ શું છે, આ એક રીતનું ન્યુમોનિક કહેવાય અથવા સ્ટોરી કહેવાય અથવા શોર્ટ ટ્રીક કહેવાય. તો આ શું છે, તો કે પૃથ્વીના જેટલા પણ આવરણ, જેટલા પણ વાતાવરણ જે છે ને એને ક્રમમાં યાદ રાખવાની ટ્રીક છે. જેમ કે ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મી એટલે કે મીઝોસ્ફિયર, IN એટલે કે આયનોસ્ફિયર, THE એટલે કે થર્મોસ્ફિયર, EX એટલે કે એક્ઝોસ્ફિયર. તો આ શું થઈ ગયું કે બધા એ જે છે એ ક્રમમાં યાદ રાખી લીધા, બરાબર. પછી બીજું એ કે ભારતે અમુક મિસાઇલ વિકસાવેલી છે, બરાબર. તો મિસાઇલ વિકસાવવા માટે માની લો કે 5 મિસાઇલ આપણે અલગ અલગ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ અથવા તો આવી એક અબ્દુલ કલામે જે એક મિસાઇલ પ્રોગ્રામ, બેલેસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ જે છે રજૂ કરેલો હતો, બેલેસ્ટિક BMP બેલેસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ.
તો આમાં જે મિસાઈલ વિકસાવી લીધી તો એને કઈ રીતે યાદ રાખવી? તો એની એક ટ્રીક છે. કઈ ટ્રીક છે? કે પાતાણ, PATAN, પૃથ્વી, અગ્નિ, ત્રિશુલ અને નાગ. પૃથ્વી, અગ્નિ, ત્રિશુલ અને નાગ, બરાબર. તો આવી રીતે આને આ આપણે કઈ ટેકનિકનો ઉપયોગ કર્યો? ન્યુમોનિક ટેકનિકનો ઉપયોગ કર્યો અને શોર્ટ ટ્રીકનો ઉપયોગ કર્યો. હવે તમારે શું કરવાનું? તમે આવી ન્યુમોનિક એટલે કે કોઈ પણ જે ક્રમમાં યાદ રાખવાનું છે તો એનો પહેલો અક્ષર લઈ લેવાનો. ઇંગ્લિશનો પણ લઈ શકો, ગુજરાતીનો પણ લઈ શકો, અને તમારે જાતે જે છે એ એની ટ્રીક બનાવી નાખવાની અને યાદ રાખવાની કોશિશ કરવાની. હવે માની લો કે કોઈ એવો હોય કે ના, મને એવી ટ્રીક બનાવતા ન આવડે, તો મેં તમને પહેલાં જ કહી દીધું, યુટ્યુબમાં તમે સર્ચ કરજો કે શોર્ટ ટ્રીક ટુ રિમેમ્બર અને પછી ટોપિક નાખી દેજો, તમને અઢળક ટ્રીક જે છે એ મળી જશે. ફોર એક્ઝામ્પલ, આ મેં તમને કીધું ટ્રસ્ટ મી ઇન ધ એક્ઝામ, તો આનો વિડીયો તો મેં આ ચેનલ ઉપર મૂકેલો છે, યુટ્યુબમાં પણ બીજી પણ જગ્યાએ મળી જશે. બીજું માની લો કે 17 SDG આપણે છે, બરાબર, SDG સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. વારંવાર પ્રશ્ન પૂછાય છે, તમને ખબર જ છે કે આ ફેક્ટ છે, વારંવાર પ્રશ્ન પૂછાય છે, તો તમારે યાદ રાખી દેવા પડે. તો આને તમે કઈ રીતે યાદ રાખી શકો? તો 17 SDG જે છે એને યાદ રાખવા માટે ન્યુમોનિક, શોર્ટ ટ્રીક અને સ્ટોરીનો ઉપયોગ કરી શકો. યુટ્યુબમાં તમારે લખવાનું કે શોર્ટ ટ્રીક ટુ રિમેમ્બર 17 SDG ગોલ્સ. તમને ઘણા બધા વિડીયો મળી જશે, આ ચેનલ ઉપર જ મેં એનો વિડીયો મૂકેલો છે કે કઈ રીતે યાદ રાખવા, બરાબર. આ ટ્રીક થઈ ન્યુમોનિક ટ્રીક અને શોર્ટ ટ્રીક. આની સિવાય બીજું તમે કઈ રીતે યાદ રાખી શકો? કે બીજું તમે જે છે ને એ સ્ટોરીના માધ્યમથી યાદ રાખી શકો. ફોર એક્ઝામ્પલ, સમજો કે આપણે આર્ટિકલ 19 ક્લોઝ 1, અનુચ્છેદ 19 અને 1, એની અંદર 6 અલગ અલગ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. વાણી અને અભિવ્યક્તિની, વિચારની સ્વતંત્રતા, સાયલેન્ટ રહેવાની સ્વતંત્રતા, હરવા ફરવાની સ્વતંત્રતા, સેટલ થવાની સ્વતંત્રતા, અલગ અલગ 6-7 અલગ અલગ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે. અને 19 ક્લોઝ 1 ક્લોઝ A ની અંદર, ક્લોઝ B ની અંદર, ક્લોઝ C ની અંદર, બધાની અંદર અલગ અલગ સ્વતંત્રતા જે છે એ આપવામાં આવેલી છે. હવે તમને 6-6 સ્વતંત્રતા મોઢે યાદ હોવી જોઈએ. કેમ? કારણ કે ફેક્ટ આધારિત ક્વેશ્ચન પૂછે તો ડાયરેક્ટ જ પૂછી લે કે ભાઈ રાઇટ ટુ સેટલ થવા માટેની સ્વતંત્રતા એ આર્ટિકલ 19 ક્લોઝ 1 ક્લોઝ કોની અંદર છે? કારણ કે ઓપ્શન નીચે એવા આપેલા છે, ABCD, 19 ક્લોઝ 1 ક્લોઝ A, 1 ક્લોઝ B, 1 ક્લોઝ C, બરાબર. તો તમને બધી યાદ હોવી જોઈએ. તો આ આખી વસ્તુને તમે સ્ટોરીના આધારે યાદ રાખી લો. એ સ્ટોરી પણ મેં આ બંધારણવાળા લેક્ચરની અંદર કીધેલી છે કે માની લો કે કોઈ એક વિદ્યાર્થી હતો, એના પિતા અરે ઝઘડો થયો કે ભાઈ, તો એના પિતાને એ કીધું કે ભાઈ મને તો અધિકાર મળેલો છે બોલવાનો ને એ બધો, બરાબર. એ તમે સ્ટોરી જોઈ લેશો. તો ટૂંકમાં એવી રીતે તમે સ્ટોરી નેરેટ કરો કે જેના કારણે 6-6 અધિકારો આવી જતા હોય અને એ સેટ થઈ જતા હોય, પહેલી વસ્તુ. બીજું કામ તમે શું કરી શકો કે આ દરેક એ જે છે એની અંદર શું છે? તો કે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, વિચાર, વાણી અને અભિવ્યક્તિની જે સ્વતંત્રતા, તો એને એ સાથે કનેક્ટ કરો, બીને એની સાથે કનેક્ટ કરો. તો એનો પણ મેં વિડીયો બનાવેલો છે, તો એ રીતે તમે યાદ રાખી શકો. બીજું, તમારે જાતે જ આવી ટ્રીક બનાવવાની, અથવા મેં તમને કીધું ન પડે તો શોર્ટ ટ્રીક ટુ રિમેમ્બર યુટ્યુબ ઉપર એની ટ્રીક અવેલેબલ જ હશે. બીજો પણ મેં એક વિડીયો બનાવેલો છે, એ તમે જોજો, તમને ખ્યાલ આવશે. જેમ કે રિઝનિંગ માટેનો મેં એક વિડીયો બનાવેલો છે. રિઝનિંગમાં મોસ્ટ ટાઈમ પી શું છે? સિરીઝ પૂછાતી હોય, ABCD વાળી. તો ABCD વાળી સિરીઝની અંદર તમને ખબર હોવી જોઈએ કે કયા નંબરે કયો અક્ષર આવે. જેમ કે ઝેડ જે છે 26માં નંબરે આવે, એચ જે છે એ 8માં નંબરે આવે, આઈ જે છે તો કે 9માં નંબરે આવે, જે છે એ 10માં નંબરે. તમને એવું લાગે મને બધે બધા અક્ષર કેમ ખબર? તો આની માટે તમારે પહેલાં જ યાદ રાખી લેવાનું. તો એની માટે ABCD યાદ રાખવા માટેની મેં ટ્રીક બનાવેલી છે, તો એ તમે જોઈ લેજો. એમાં પણ તમને થોડો આઈડિયા આવશે કે આ ટ્રીક જે છે એ આનો કઈ રીતે ઉપયોગ કરો. બીજી વાત કરીએ, હવે આવો એક બીજો ટોપિક લઈએ. માની લો કે બંધારણના જેટલા પણ ભાગ છે, બરાબર, તો એને યાદ રાખવા માટે તમારે ન્યુમોનિક બનાવી નાખવાનું, શોર્ટ ટ્રીક બનાવી નાખવાની અથવા સ્ટોરી બનાવી નાખવાની. માની લો તમારા પાસે ટાઈમ નથી, યુટ્યુબ ઉપર તમે લખજો કે શોર્ટ ટ્રીક ટુ રિમેમ્બર પાર્ટ્સ ઓફ કોન્સ્ટિટ્યુશન, બંધારણના ભાગ યાદ રાખવા માટેની ટ્રીક. અઢળક ટ્રીક તમને મળી જશે, તમને જે સારી લાગે એ યાદ રાખી લેવાની. બંધારણની અનુસૂચિ છે, ટોટલ 12 અનુસૂચિ છે, પહેલાં 8 અનુસૂચિ હતી. તો તમને ખબર છે કે આ પણ મોસ્ટ ટાઈમ પી છે, વારંવાર પૂછે. તમે યુટ્યુબમાં લખી નાખો શોર્ટ ટ્રીક ટુ રિમેમ્બર શેડ્યુલ્સ ઓફ કોન્સ્ટિટ્યુશન, બંધારણની અનુસૂચિ યાદ રાખવાની, તો અઢળક ટ્રીક મળી જશે, એના આધારે તમે યાદ રાખી શકો. તમે આવી થોડી ઘણી ટ્રીક જોશો એટલે તમે ખુદ પણ એ રીતે, તમારું મગજ પણ એ રીતે વર્ક કરવા લાગશે અને તમે જાતે પણ આવી ટ્રીક જે છે એ બનાવી શકશો, બરાબર. તો આવી રીતે તમે જે છે એ આગળ વધી શકો છો. ફરીથી હું તમને બધે બધી વસ્તુ કહી દઉં કે ફેક્ટ યાદ કઈ રીતે રાખવા. તો પહેલો રસ્તો એ છે કે ન્યુમોનિક ટેકનિકનો ઉપયોગ કરો, આવા સૂત્ર જે છે યાદ રાખી લો, જેમ કે ટ્રસ્ટ મી ઇન ધ એક્ઝામ, આ પાટણ મેં તમને કીધું એ રીતે, પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ, તમે આખી સ્ટોરી યાદ રાખી લો. ત્રીજી વસ્તુ, કે બધી વસ્તુને ક્રમમાં યાદ રાખો, રાજાને એની બધાય, બરાબર. યુટ્યુબનો ઉપયોગ કરો, યુટ્યુબમાં સર્ચ કરવા માટેની મેં તમને કીવર્ડ કહી દીધો કે ટ્રીક ટુ રિમેમ્બર, પછી જે ટોપિક નાખો છે એ નાખી દો ટ્રીક ટુ રિમેમ્બર, બરાબર. આટલા ટોપિકનો, આટલી વસ્તુનો, આટલી ટ્રીકનો ઉપયોગ કરી શકો.
લાસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે તમને કોઈ નહીં કહે, એ ટ્રીક કઈ છે? એ ટ્રીક બનાવવા માટે તમે ચેટ જીપીટીનો ઉપયોગ કરી શકો છો. ચેટ જીપીટી શું છે તમને ખ્યાલ હશે, ન ખબર હોય તો મેં ઘણા બધા વિડીયો બનાવેલા છે, એ વિડીયો તમે જોજો, તમને ખ્યાલ આવશે. ચેટ જીપીટીનો ઉપયોગ તમે એક્ઝામ પાસ કરવા માટે સૌથી સારામાં સારી રીતે કરી શકો છો. મારા મતે તમારો ઉપયોગ કરવો જ જોઈએ. તમને એવું લાગે કે ચેટ જીપીટી ખુદ પરીક્ષામાં નપાસ થઈ જશે, પણ તમને જાણી અને નવાઈ લાગશે કે ગુજરાત અને ભારતના જે મોટા મોટા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ક્લાસીસવાળા જે છે, એ ખુદ ચેટ જીપીટીનો ઉપયોગ કરે છે. આ વખતે જીપીએસસી મેન્સનું પેપર હતું, તો આ વખતે જીપીએસસી મેન્સનું પેપર સોલ્યુશન જે છે એ ઘણા બધા કોચિંગ ક્લાસીસવાળાએ તાત્કાલિક કરાવી દીધું હતું. કેમ આ વખતે જ કરાયું, અત્યાર સુધી કેમ નહોતા કરાવતા? એની પાછળનું મોસ્ટ આઈએમપી કારણ તમે જોજો, બધા જ આન્સર જે છે એ ચેટ જીપીટીમાંથી લીધેલા હતા. આ વખતે મેન્સમાં જેટલું સોલ્યુશન કરાવેલું હતું બધા ચેટ જીપીટીમાંથી લીધેલા હતા. ઘણા બધા કોચિંગ ક્લાસીસવાળા જે છે એ તો ડેઈલી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરાવતા હોય, ડેઈલી આન્સર ઇવેલ્યુએશન કરાવતા હોય, એમના ખુદના આન્સર ચેટ જીપીટીમાંથી લખેલા હોય છે. તમને એવું લાગે મને કેમ ખબર, તો જે તમે એક બે વાર ચેટ જીપીટી વાપરો એટલે તમને ખ્યાલ આવી જાય કે આ આન્સર જે છે એ ચેટ જીપીટીથી લખેલો છે, બરાબર? તો અત્યારે એ બધી વાત છોડીએ, પણ ચેટ જીપીટીનો ઉપયોગ તમે ટ્રીક બનાવવા માટે કરી શકો. ચેટ જીપીટીને તમારે કમાન્ડ આપવાનો કે ભાઈ મારે જે છે એ શું કરવું છે, તો કે તમારે કોઈ માની લો કે 5 અલગ અલગ વસ્તુ યાદ રાખવી છે, બરાબર? 5 અલગ અલગ વસ્તુ, તો કે અમર, પછી આપણે છોડો, ચલો અત્યારે આપણે એક માની લો કે ડાયરેક્ટ ડેમોક્રેસી છે, બરાબર? કે ડાયરેક્ટ ડેમોક્રેસી તો એના કમ્પોનન્ટ, એના ફીચર, એના લક્ષણો કયા કયા છે? તો ડાયરેક્ટ ડેમોક્રેસી જે છે ને એના લક્ષણો 3 છે. એક તો રેફરેન્ડમ, બીજું છે રિકોલ, ત્રીજા નંબરનું છે પ્લેબિસાઇટ, અને ચોથા નંબરનું છે ઇનિશિયેટિવ. જો કોઈપણ દેશની અંદર આ 4 લક્ષણ જોવા મળતા હોય તો એ ડાયરેક્ટ ડેમોક્રેસી કહેવાય, નહીતર ન કહેવાય. રેફરેન્ડમ, રિકોલ, પ્લેબિસાઇટ અને ઇનિશિયેટિવ. તો હવે આ 4 તમારે યાદ રાખવા છે. તો તમારે ચેટ જીપીટીને કહેવાનું કે ભાઈ આને યાદ રાખવા માટેની મને કોઈ ટ્રીક આપો, આને યાદ રાખવા માટેની મને કોઈ ટ્રીક આપો, એટલે એ તમને ટ્રીક આપી દેશે, બરાબર? તમને ગમે તો ઠીક છે, નકર ના પાડી દેવાની કે આ ટ્રીક મને નથી ગમી, બીજી ટ્રીક આપો, એ બીજી આપશે, ત્રીજી આપશે. ચેટ જીપીટી તો એ તમારો નોકર છે, જેટલા તમે કમાન્ડ આપશો એટલી ટ્રીક આપશે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, તમે ચેટ જીપીટીને એવું કહી શકો છો કે આની માટે જે છે ને મને એક શોર્ટ સ્ટોરી કહે કે જેના કારણે હું આખી આખી વસ્તુ જે છે યાદ રાખી શકું. આ તો હું તમને ખાલી એક્ઝામ્પલ આપું છું ડાયરેક્ટ ડેમોક્રેસીવાળું, તમે કોઈ પણ યાદ રાખી શકો છો. 17 SDG જે છે એમાં પણ આ ટેકનિક વાપરી શકો છો. માની લો કે તમારે ગવર્નર સંબંધિત અથવા તો ઇમરજન્સી સંબંધિત આર્ટિકલને યાદ રાખવા છે, તો તમારે કહેવાનું કે ભાઈ ઇમરજન્સી સંબંધિત આટલા આટલા આર્ટિકલ છે એ હું યાદ રાખવા માગું છું, તો એની માટે મને એક ટ્રીક આપી દે, અથવા એની માટેની મને એક શોર્ટ સ્ટોરી આપી દે. આ બે અલગ અલગ ટેકનિક કીધી, એ તમે ચેટ જીપીટીને પૂછી શકો છો. ત્રીજા નંબરની વસ્તુ તમે શું કહી શકો, ચેટ જીપીટીને એવું કહી શકો, એક કમાન્ડ આપું છું હું તમને, આ કમાન્ડ આને આની ભાષાની અંદર કહેવાય. આજે તમારે ચેટ જીપીટીને શું કહેવાનું કે એક્સપ્લેઇન મી એઝ ઇફ આઈ એમ કિડ, એક્સપ્લેઇન મી એઝ ઇફ આઈ એમ કિડ. કોઈ પણ ટોપિક જે છે એમાં તમારે એવું લખી નાખવાનું કે એક્સપ્લેઇન મી એઝ ઇફ આઈ એમ કિડ, અને પછી ચેટ જીપીટીને આ કમાન્ડ આપી અને પૂછવાનું. આવી રીતે આજે આખી વસ્તુ જે છે એને પ્રોમ્પ્ટ કહેવાય. પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ અત્યારે મહત્ત્વનો કોર્સ છે. પ્રોમ્પ્ટ એટલે શું, પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ એટલે શું, ચેટ જીપીટી એટલે શું, એ બધા ઉપર અલગ વિડીયો મેં બનાવેલો છે, એ તમે જોઈ લેજો. કોઈ પણ ટોપિક ચેટ જીપીટીમાં તમે આવી રીતે લખજો, એક્સપ્લેઇન મી એઝ ઇફ આઈ એમ કિડ, એટલે તમને એકદમ સરળ રીતે સમજાવશે. તમે જાણે નાના બાળકો એ રીતે સમજાવશે. સાયન્સના જે થર્મોડાયનેમિક્સના ફિઝિક્સના જે અઘરા કોન્સેપ્ટ જે છે એ તમને એકદમ સરળતાથી જે છે એ સમજાઈ દેશે. જેમ કે મેં એકવાર સર્ચ કરેલું હતું કે મોઇસ્ચર એટલે કે હ્યુમિડિટી, ભેજ અને તાપમાન ટેમ્પરેચર આ બંને વચ્ચેનો જે છે એ સંબંધ સમજાવો, તો એણે એક ખૂબ સારી વસ્તુ સમજાવી કે મોઇસ્ચર અને તાપમાન જે છે ને આ બંને મિત્ર છે. આ બંને કેવા છે, મિત્ર છે, એટલે કે બંને હંમેશા એક સાથે રહેશે. જો તાપમાન વધુ હશે તો જ મોઇસ્ચર વધુ હશે, નહીંતર હશે નહીં. અને એનું એક્સપ્લેનેશન ને એ બધું પણ સારું આપેલું હતું. ઇન શોર્ટ જે થિયરોમ ને પ્રિન્સિપલ ને સિદ્ધાંતો ને એ બધું તમે ચેટ જીપીટીની અંદર સારું એવું મળી જશે. પહેલું શું કીધું કે તમે એને કહી દો કે આની એક ટ્રીક બનાવી દે અથવા સ્ટોરી બનાવી દે, તો કાંઈ ખબર નથી પડતી, તો એક્સપ્લેઇન મી એઝ ઇફ આઈ એમ કિડ એવું કરીને જવા દેવાનું, એના આધારે ખબર પડી જશે. માની લો કે આ રીતે કામ નથી કરતી, બીજી રીત કહો તો શું કરવાનું. તો માની લો કે તમારે અલગ અલગ વસ્તુ યાદ રાખવી છે. માની લો કે તમારે 6 અલગ અલગ વસ્તુ યાદ રાખવી છે, 6. તો 6 એ 6ના પહેલાં આંકડા લઈ લેવાના, પહેલાં અક્ષર, અને કહેવાનું ચેટ જીપીટીને. ફોર એક્ઝામ્પલ, ચલો અહીંયા આપણે ઉદાહરણ જ લઈ લઈએ. માની લો કે એક છે અમિત, પછી માની લો કે રાહુલ, પછી માની લો કે જયરાજ,
આવી રીતે 10 અલગ અલગ નામ છે. તો તમારે 10-10 એક એક અક્ષર લઈ લેવાના પહેલાં પહેલાં, અને ચેટ જીપીટીને કહેવાનું એ પહેલાં પહેલાં અક્ષર આપીને, અને કહેવાનું કે આ જે પહેલાં પહેલાં અક્ષર જે છે ને આ બધાનો ઉપયોગ કરી અને મને એક ન્યુમોનિક બનાવી દે, અથવા આ બધાનો ઉપયોગ કરી અને મને એક વ્યવસ્થિત વર્ડ બનાવી દે, અથવા આ બધાનો ઉપયોગ કરી અને એક શોર્ટ સ્ટોરી બનાવી દે. એટલે તમે એના આધારે જે છે એ આ યાદ રાખી શકશો. તો ટૂંકમાં આટલી જે છે એ એવી વસ્તુ છે કે જે તમને ફેક્ટ યાદ રાખવામાં જે છે એ ઘણી મદદ કરશે. ફરીથી એકવાર બધે બધી હું તમને કહી દઉં કે ફેક્ટ માહિતી જે તથ્ય આધારિત વસ્તુ જે છે એ કઈ તમે કઈ રીતે યાદ રાખી શકો. પહેલાં પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ક્રમમાં યાદ રાખો, ક્રમમાં બરાબર સિક્વન્સની અંદર જાળવી રાખો. કેમ, કારણ કે ABCD હજી સુધી યાદ છે, હજી સુધી આપણે ભૂલ્યા નથી. તો રાજાઓના નામ, વાઇસરોયના નામ, આ બધું તમે જે છે એ ક્રમમાં યાદ રાખો. આનાથી બીજો ફાયદો એ થશે કે સ્ટેટમેન્ટવાળા વાક્ય આપેલા છે તો તમને એલિમિનેટ કરવામાં પણ ફાયદો થશે. કેમ ફાયદો થશે, માની લો કે એકાદું વાક્ય આપી દીધેલું હોય સોલંકી વંશનું બરાબર, અને એની પછી તરત બીજું વાક્ય આપી દીધેલું હોય મૌર્ય વંશનું, તો ખબર પડી જાય કે ભાઈ આ તો અલગ અલગ વસ્તુ છે. અથવા એક વાક્ય આપેલું હોય જે સિદ્ધરાજ જયસિંહના સમયમાંથી હોય અને બીજું વાક્ય આપેલું હોય એ આજે કર્ણદેવ વાઘેલાના સમયમાંથી હોય, તો ખબર પડી જાય કે ભાઈ બેયને કંઈ લેવા દેવા નથી, બેયનો સમયગાળો અલગ અલગ છે, બેયની વચ્ચે 500,000 વર્ષનો તફાવત છે બરાબર. તો પહેલું શું કે ક્રમમાં યાદ રાખવું. બીજા નંબરની વસ્તુ કે ન્યુમોનિકનો ઉપયોગ કરો બરાબર. શોર્ટ ટ્રિકનો ઉપયોગ કઈ રીતે થઈ શકે, કોઈ પણ ટોપિક લખવાનું, યુટ્યુબમાં સર્ચ કરવાનું ટ્રિક ટુ રિમેમ્બર, અને ટોપિકનું નામ ટ્રિક ટુ રિમેમ્બર 17 SDJ, ટ્રિક ટુ રિમેમ્બર પાર્ટ્સ ઓફ કોન્સ્ટિટ્યુશન. જે કોઈ પણ યાદ રાખવું છે, માની લો કે જિયોગ્રાફીની અંદર બધે બધા રાજ્યોના નામ યાદ રાખવા છે બરાબર, આપણે ભારતના જેટલા પણ રાજ્ય, તો એ તમે સર્ચ કરજો કે ટ્રિક ટુ રિમેમ્બર 28 સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા, એ તમને કહી દે છે. ભારતના ગુજરાતના જિલ્લા યાદ રાખવા છે, ટ્રિક ટુ રિમેમ્બર. યુટ્યુબનો સૌથી વધુ ઉપયોગ કરો, હું તો એવું માનું છું યુટ્યુબ સૌથી મોટું વેપન, સૌથી મોટું હથિયાર છે. તમે જેમ ચાહે એમ એનો ઉપયોગ કરી શકો છો. મેં તમને આજે એજ્યુકેશનલ બાબતની અંદર, તમારી સ્કિલને અપગ્રેડ કરવાની બાબતની અંદર કીધું, તો એનો સારો ઉપયોગ છે, એનો ખરાબ ઉપયોગ પણ થઈ શકે કે ટાઈમ વેસ્ટ કરવા માટે, રીલ્સ જોવા માટે, શોર્ટ્સ જોવા માટે, તો એ પણ થઈ શકે બરાબર. તો બીજું શું કે ભાઈ આ ટ્રિક ને એ બધું. ત્રીજા નંબરની તમે તમારી જાતે ટ્રિક બનાવી શકો છો, તમને જેમ થોડુંક વિચારીને એ ન ખબર પડે તો ચેટ GPTનો ઉપયોગ કરી શકો છો. તો આશા કરું કે આટલી વસ્તુના આધારે તમને ફેક્ટ ને એ બધું યાદ રાખવામાં ફાયદો થશે. બીજો કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને જણાવી શકો છો, હું જવાબ આપવાની કોશિશ કરીશ.